કેન્દ્ર સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોને સહાય આપવાની કરાયેલી જાહેરાત બાદ જે લોકો પાસે કોરોનામાં મૃત્યુ અંગેના ડોક્યુમેન્ટ નથી તેઓના નિર્ણય લેવા માટે એક કમિટી બનાવી નિર્ણય કરશે તેમ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. કોરોનામાં મૃત્યુ પામેલાઓને સહાય આપવાની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે, જેને લઈ ફોર્મ લેવા મૃતકોના પરિવારજનો ઉમટી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પણ કોરોના મૃતકોના પરિવારજનો પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી તેઓ માટે એક કમિટી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમ કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે જે લોકો મોત કોરોનામાં થયા છે અને ડોક્યુમેન્ટ નથી તેઓના સંબંધીઓએ નિર્ણય કમિટી નિર્ણય લેશે. લોકો હોસ્પિટલ અને રિપોર્ટના ડોક્યુમેન્ટ સાથે કમિટીમાં અરજી કરવાની રહેશે. કમિટીમાં પાલિકાના આરોગ્ય ડેપ્યુટી કમિશનર સિવિલ અને સ્વિમવેરના અધિકારીઓનો સમાવેશ કરાશે. સાથે કમિટી ડોક્યુમેન્ટના આધારે વેરિફિકેશન કરી રિપોર્ટ કરશે, તેને સહાય મળશે તેમ જણાવ્યું હતું. એની અંદર જે સહાય માટેનું જે છે એની અંદર રાજ્ય સરકાર દ્વારા એક માર્ગદર્શિકા આપવામાં આવી છે અને એના અનુસંધાને સુરત કોર્પોરેશન વિસ્તારમાં જે હોસ્પિટલ અથવા તો ત્યાં રહેતા હોય એ લોકોના મરણ જે જગ્યાએ થયા હોય તે મરણની નોંધણી સુરત કોર્પોરેશનની અંદર જન્મ મરણ વિભાગમાં કરવામાં આવે છે, જ્યાંથી જે અરજદારનું મૃત્યુ અરજદારના રિલેટિવનું મૃત્યુ કોવિડના કારણે થયું હશે એવું તેમને હશે તો તેમણે જન્મ મરણની કચેરી એટલે કે સુરત કોર્પોરેશનની અંદર જે 9 ઝોન કરવામાં આવેલા છે એ ઝોનની અંદર જન્મ મરણ વિભાગમાં એક અરજી કરવાની રહેશે. એની અંદર મેડિકલ સર્ટિફિકેશન ઓફ કોઝ ઓફ ડેથ એના માટે તેઓએ અરજી કરવાની રહેશે. એ અરજીના આધારે એમને NCCDનું એક પ્રમાણપત્ર આપવામાં આવશે. જે લોકોના મરણ હોસ્પિટલની અંદર થયા હશે તેની વિગત કોર્પોરેશન પાસે જન્મ મરણ વિભાગમાં ઉપલબ્ધ હશે. એના આધારે એક NCCD જે કોઝ ઓફ ડેથનું પ્રમાણપત્ર છે તે અરજદારને આપવામાં આવશે અને એ પ્રમાણપત્ર લઈ અને અરજદારે પછી કલેક્ટરશ્રીમાં જે વિભાગ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ એની અંદર અરજી કરવાની રહેશે. તો એ પ્રમાણપત્ર મેડિકલ સર્ટિફિકેટ જે છે તે મરણનું સર્ટિફિકેટ અને બીજા જે કોવિડના રિપોર્ટ હોય અને રેશન કાર્ડનો પુરાવો આ પ્રકારની 4-5 ડિટેલ લઈ એમને ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર કલેક્ટર સાહેબમાં અરજી કરવાની રહેશે અને ત્યાંથી બેંક ડિટેલ સાથે તેઓ અરજી કરશે એટલે જે તે એલિજિબિલિટીને આધારે ત્યાંથી એમને જે ફંડ હશે તે રિલીઝ કરવામાં આવશે. હવે જે વ્યક્તિના હોસ્પિટલમાં મરણ નહીં થયા હોય અથવા કંઈક ઇસ્યુ હશે કે જેને કોવિડ ડેથ છે એવું એમના મરણના કારણમાં સ્પષ્ટ નહીં હશે તો તેના માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. કોવિડ ડેથ એસર્ટેનિંગ કમિટી છે. એ કમિટી ડિસાઇડ કરશે કે આને કોવિડનું મૃત્યુ ગણી શકાય કે નહીં ગણી શકાય. તો એવા જે કેસીસ હશે તેની અંદર આ કમિટી એક પ્રમાણપત્ર ઇસ્યુ કરશે કે આને કોવિડનું ડેથ કોવિડના કારણે મરણ થયું છે. તો એ પ્રમાણપત્ર લઈને ફરીથી એ અરજદારે કલેક્ટર સાહેબની અંદર જે ડિઝાસ્ટર વિભાગ છે એની અંદર અરજી કરવાની રહેશે અને ત્યાંથી એમને જે પણ ફંડ છે તે રિલીઝ કરવાનો. સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનો કે જેઓ પાસે મૃતકોના ડોક્યુમેન્ટ પૂરતા નથી તેઓ માટે કમિટીની રચના કરાશે. જે કમિટી નિર્ણય કરશે તેને જ સહાય મળશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. હર્ષદ સેઠા સાથે અઝર કુરેશી.